Wallace. અંકલેશ્વર સ્થિત શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે ચાલુ વરસાદે ટ્રાફિકમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓને રેઇનકોટનું વિતરણ કરી માનવતા મહેકાવી. ઉનાળાની કાળઝાળ ગરમી હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ધોધમાર વરસાદ વરસતો હોય, ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિકના જવાન પોતાની ફરજ બજાવતા હંમેશા દેખાતા હોય છે. અંકલેશ્વર ખાતે ટ્રાફિકનું ભારણ વધતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસ્યો હોય તેવામાં પણ સતત પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને જોઈ અંકલેશ્વરની શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકને સુંદર વિચાર આવ્યો કે ટ્રાફિક પોલીસ જવાનો માટે આપણે કંઈક કરવું જોઈએ. જે વિચારીને અમલમાં મૂકીને તેમના દ્વારા પ્રતિમ ચોકડી, રાજપીપળા ચોકડી ખાતે ફરજ બજાવતા તમામ ટ્રાફિક પોલીસના જવાનોને રેનકોટનું વિતરણ કરાયું. શ્રીનંદ ટ્રાવેલ્સમાંથી હું ભાવિક મોદી. ગયા અઠવાડિયે ટીઆરબીના જવાનો માટે આપણે જે રેનકોટનું વિતરણ કરેલું એ અનુસંધાને આજ બે દિવસ ત્રણ દિવસથી જે વરસાદ પડી રહેલો છે તો આજ રોજ કટીન ચોકડી, રાજપીપળા ચોકડીના ટીઆરબીના જવાનો માટેની આજે એકવાર પાછી મેં એમના કામગીરીને અનુલક્ષીને આ એક રેનકોટનું વિતરણનું કામ કરેલ છે. આમ અંકલેશ્વરની શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનોને રેઇનકોટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અહીં નોંધવું ઘટે કે થોડા સમય અગાઉ પણ શ્રીનંદ ટ્રાવેલ્સના માલિક દ્વારા વાલિયા ચોકડી ખાતે પણ ટ્રાફિક જવાનોને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ.